वंदे मातरम बाळ मित्रों, आज आपणे जोईशुं 13.3 समयनुं मापन। जो तमारी पासे घड़ियाळ न होय तो दिवसमां केटला वाग्या छे ते तमे केवी रीते नक्की करशो? बाळ मित्रों, जो तमारी पासे घड़ियाळ ज न होय तो दिवसमां केटला वाग्या छे ते तमे कई रीते कही शको? ना कही शको, बराबर ने? आपणा पूर्वजो मात्र पड़छायाने जोईने दिवसमां आश्रे केटलो समय थयो તે કહી શકતા હતા। તમને તે વાતની નવાઈ લાગે છે ને? બાળમિત્રો, આપણા પૂર્વજો કે જ્યારે ઘડિયાળ નહીં હતી ત્યારે આપણા પૂર્વજો પડછાયાને જોઈને દિવસમાં કેટલો સમય થયો તે કહી શકતા હતા। તમને એ વાતની નવાઈ લાગતી હશે। આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? બાળમિત્રો, एक महीनानो के एक वर्षनो समयगाळो केवी रीते मापी शकाय? चालो आपणे अहीं जोईए। आपणा पूर्वजोए नोंध्युं हतुं के कुदरतमां बनती घणी घटनाओ चोक्कस समयगाळे पोतानुं पुनरावर्तन करे छे। बाळमित्रो, आपणा पूर्वजोए आ घटनाओ विशे जोयुं हतुं। कई घटनाओ? जे कुदरतमां थाय छे ते, કે એ જે અમુક ઘટનાઓ એવી છે કે જે ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે। એકવાર ચોક્કસ સમયગાળામાં થઈ ગઈ, ફરીથી તે પાછી એ જ સમયગાળામાં થાય। જેમ કે અહીં ઉદાહરણ આપ્યા છે। ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે। બાળમિત્રો, આપણે જોઈએ છીએ કે રોજ સૂર્ય ઉગે છે, તો આજે સૂર્ય ઉગ્યો ત્યારથી કાલે સૂર્ય ઉગે ત્યાં સુધીનો જે સમયગાળો છે તેને એક દિવસ કહેવાય। તેવી જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે। બાળમિત્રો, જેમ આપણે એક દિવસનું જોયું તેમ જુઓ તો એક અમાસ પછી બીજી અમાસ આવે, તો એક અમાસ પછી બીજી અમાસ સુધી જે વચ્ચેનો સમયગાળો છે એને એક માસ એટલે કે એક મહિનો કહેવાય। સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો। બાળમિત્રો, સૂર્યની ફરતે પૃથ્વી પરિક્રમણ કરે છે, તો સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે જે સમય લાગે છે એ સમયગાળાને એક વર્ષ કહેવાય। તો તમે અહીં જુઓ તો એક દિવસ, એક મહિનો અને એક વર્ષ એ જે સમયગાળો છે એ કેવી રીતે માપી શકાય? તો અહીં જે કુદરતી ઘટનાઓ છે એના આધારે આપણે એને કહી શકીએ। એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે। બાળમિત્રો, અહીં જે આપણે જોયું એ તો એક દિવસ, એક મહિનો અને એક વર્ષના સમયગાળાને કેવી રીતે મપાય એ જોયું, પરંતુ એક દિવસ ના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવું હોય તો કેવી રીતે માપશું? એની તો આપણે વારંવાર જરૂર પડતી હોય। એક દિવસમાં કેટલો સમય થયો એ આપણે જાણવાની વારંવાર જરૂર પડતી હોય, તો એ આપણે કેવી રીતે જાણી શકીએ? ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે। બાળમિત્રો, અત્યારે આપણે સમય છે એ સમયનું માપન કોના દ્વારા કરીએ છીએ? ઘડિયાળ અથવા તો કાંડા ઘડિયાળ દ્વારા। તમને ક્યારે પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે। આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે। બાળમિત્રો, આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ કયું છે? સાદું લોલક। અને સાદા લોલક વિશે આપણે અહીં ભણવાનું છે। તમે અહીં જુઓ આકૃતિ 13.3। કેટલીક સામાન્ય ઘડિયાળો, દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળ, બરાબર છે? હવે અહીં આપણે છે ને સાદા લોલક વિશે ભણવાનું છે, તો ચાલો એ આપણે જોઈએ। આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે। ધાતુના ગોળાને
લોલકનો બોબ કહે છે. બાળમિત્રો આકૃતિ 13.4A જુઓ. 13.4A સાદું લોલક જુઓ. અહીં કોઈ દઢ આધાર પરથી પાતળી દોરી વડે કોઈ ધાતુનો ટુકડો અથવા પથ્થર લટકાવેલો છે. આ જે રચના છે એને સાદું લોલક કહેવાય, બરાબર છે? ધાતુના ગોળાને લોલકનો બોબ કહેવાય, આ યાદ રાખજો તમે. આકૃતિ 13.4A દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. તમે આકૃતિ 13.4A જોઈ તો એ લોલક છે તેના મૂળભૂત સ્થાને સ્થિર છે. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. આકૃતિ 13.4B. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. જોઈએ બાળમિત્રો આકૃતિ 13.4B. જુઓ 13.4A છે એ સાદું લોલક સ્થિર છે. અહીં આકૃતિ 13.4B જુઓ તો અહીં લોલકના જે ધાતુનો ગોળો છે એને થોડેક અંતરે અહીં સુધી લઈ જઈ અને પછી એને મુક્ત કરવામાં આવે છે. તો જ્યારે તમે આ ગોળાને અહીંથી મુક્ત કરશો એટલે એ ગોળો છે આવી રીતે આવર્ત ગતિ કરશે, એટલે સાદું લોલક છે એ આવર્ત ગતિ કરે છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. બાળમિત્રો લોલકનું એક દોલન પૂર્ણ થયું એમ ક્યારે કહેવાય? તો જુઓ આ જે લોલકનો બોબ છે એ ઓ સ્થાનેથી એ સ્થાને જાય, એ સ્થાનેથી ફરી ઓ સ્થાને, ત્યાંથી બી સ્થાને અને બીથી ફરી ઓ સ્થાન સુધી આવે ત્યારે લોલકે એક દોલન પૂર્ણ કર્યું એમ કહેવાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના એ બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. બાળમિત્રો બીજી રીતે તમે કઈ રીતે કહી શકો કે લોલકે એક દોલન પૂર્ણ કર્યું? તો જુઓ તમે અહીં લોલકનો બોબ એ સ્થાનેથી આપણે છોડીએ અને ત્યાંથી બી સ્થાને જાય અને બી સ્થાનથી ફરી પાછો એ સ્થાને આવે ત્યારે લોલકે એક દોલન પૂર્ણ કર્યું તેમ કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. બાળમિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આવર્તકાળ એટલે શું? લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. પ્રવૃત્તિ 13.2. આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4A મુજબ લોલકની રચના કરો. બાળમિત્રો આશરે 1 મીટર સુધી લંબાઈની એક દોરી અથવા તો પાતળો તાર લેવાનો છે અને આકૃતિ 13.4A મુજબ લોલકની રચના કરવાની છે, બરાબર છે? નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય અથવા બારી ખુલ્લી હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો. બાળમિત્રો તમારે લોલકના ગોળાને તેના ઓ સ્થાન પર સ્થિર થઈ જવા દેવાનું છે. એકદમ સ્થિર થઈ જાય પછી એ ગોળાની નીચે અથવા તો એની પાછળ દિવાલ હોય ત્યાં નિશાન કરી દેવાનું છે. લોલકનો આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે. બાળમિત્રો અહીં આપણે લોલકનો આવર્તકાળ માપવાનો છે તો એ આવર્તકાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે. જો કે સ્ટોપ વોચ મળી શકે તેમ ન હોય તો
તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય। લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ। ધ્યાન રાખો કે જ્યારે ગોળાને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ। હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો। યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી। ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો। બાળમિત્રો જુઓ આકૃતિ 13.4b। બાળમિત્રો અહીં સાદા લોલકમાં બોબને તમારે એ સ્થાન સુધી ખેંચીને લઈ જવાનું છે, પણ ધ્યાન રાખવાનું છે કે દોરી એકદમ ખેંચાયેલી રહે। હવે અહીંયાથી તમારે આ જે બોબ છે એને મુક્ત રીતે છોડી દેવાનો છે, એને ધક્કો મારવાનો નથી। એટલે બોબ છે એ આવી રીતે આવર્તનીય ગતિ કરશે। મૂળભૂત સ્થાનને બદલે ગોળા જ્યારે એક તરફ છેવટની સ્થિતિમાં હોય ત્યારે પણ તમે સમયની નોંધ કરી શકો છો। લોલકના 20 દોલનો માટેનો સમયગાળો માપો। બાળમિત્રો ફરીથી આપણે આકૃતિ જોઈએ। જ્યારે તમે એ સ્થાન પરથી ગોળાને છોડો છો ત્યારે સમય તમારે નોંધી લેવાનો છે, અને ફરી ગોળો બી સ્થાન પરથી એ સ્થાન પર આવે ત્યાં સુધીનો સમયગાળો તમારે માપવાનો છે। પણ બાળમિત્રો આ એકદમ જ નાનો સમયગાળો છે, એટલે આપણે અહીં એક દોલન નહીં પરંતુ 20 દોલન લેવાના છે। એટલે જ્યારે તમે શરૂઆત કરો છો અહીંયાથી ગોળાને મુક્ત કરવાનો ત્યારે સમય નોંધી લેવાનો, અને 20 દોલનો પૂર્ણ થાય અને ફરી ગોળો એ સ્થાન પર પાછો આવે છેલ્લે ત્યાં સુધી તમારે સમય નોંધી લેવાનો છે। કોષ્ટક 13.2માં તમારા અવલોકનો નોંધો। કોષ્ટકમાં પહેલું અવલોકન નમૂના તરીકે દર્શાવેલું છે। તમારા અવલોકનો નમૂનાના અવલોકન કરતાં જુદા હોવા જોઈએ। આ પ્રવૃત્તિનું થોડાક સમય સુધી પુનરાવર્તન કરીને તમારા અવલોકનોની નોંધ કરો। 20 દોલન માટે મળતા સમયગાળાને 20 અંક વડે ભાગતા આપણે એક દોલન માટેનો સમયગાળો અથવા આવર્તકાળ મળે છે। બાળમિત્રો આપણે અહીં આવર્તકાળ શોધવાનો છે એક દોલન માટેનો સમયગાળો, પરંતુ અહીં આપણે 20 દોલનો લીધા છે। તમે જુઓ અહીં કોષ્ટક 13.2 સાદા લોલકનો આવર્તકાળ, દોરીની લંબાઈ કેટલી લીધી છે આપણે 100 સેમી। હવે અહીં જુઓ તો 20 દોલન માટેનો સમયગાળો, હવે અહીં જે પહેલું છે એ 20 દોલન માટેનો સમયગાળો તમને આપેલો છે 42 સેકન્ડ। હવે અહીં તમારે પાછું ફરીથી 20 દોલન માટેનો સમયગાળો લેવાનો છે, એવી રીતે અહીં એવી રીતે તમે હજી 4-5 અવલોકનો લઈ શકો છો। અહીં આવર્તકાળ કેવી રીતે તમને મળશે, તો દોલનો 20 લીધા છે પરંતુ આપણે તો એક દોલનનો જ સમય જોઈએ છીએ, એટલે 20 દોલન માટેનો જે સમય આપણને મળ્યો છે એને આપણે 20 વડે ભાગી દેવાના છે, એટલે આપણને જે સમય મળશે એ આપણને એક દોલન માટેનો સમયગાળો થશે। બાળમિત્રો જોઈએ આપણે આગળ, શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી। હાલના સમયમાં મોટાભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતા વધુ સેલ વાળા વિદ્યુત પરિપથો ધરાવે છે। આ ઘડિયાળોને ક્વાર્ટ્ઝ ક્લોક કહે છે। ક્વાર્ટ્ઝ ક્લોક વડે મપાતો સમય પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈ ધરાવે છે। બાળમિત્રો જુઓ તમને અહીં આપણે ફરીથી કોષ્ટક 13.2માં આવીએ તો અહીં તમને બધા જ અહીં આવર્તકાળ મળી જશે। હવે એ બધા આવર્તકાળનો પણ તમે અહીં સરેરાશ લઈ શકો છો। માનો કે તમે 5 અવલોકન લીધા છે તો 5 અવલોકનો નો જે આવર્તકાળ તમને મળે એનો સરવાળો અને છેદમાં 5, તો છેલ્લે તમને જે જવાબ મળે એ તમારું એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયગાળો તમને મળશે, એટલે કે તમને આવર્તકાળ મળશે।
બા મિત્રો, અહીં જુઓ તો મોટાભાગની ઘડિયાળો અત્યારે જે છે, ઘડિયાળો અથવા તો કાંડા ઘડિયાળ, એમાં એક કરતાં વધુ સેલ હોય. તો આ એક કરતાં વધુ સેલવાળી જે ઘડિયાળ કાંડા ઘડિયાળ છે એને ક્વાર્ટ્ઝ ક્લોક કહેવાય, બરાબર છે? તો ક્વાર્ટ્ઝ ક્લોક વડે મપાતો જે સમય છે એ પહેલાંની ઘડિયાળો કરતાં વધુ ચોકસાઈથી સમય માપે છે. હવે આ વિડીયોમાં બાળમિત્રો અહીં સુધી જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સમય તથા ઝડપના એકમો જોઈશું. વંદે માતરમ.